નમસ્કાર વ્હાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર નવ અઢારમી સદીના રાજકીય ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું આપણે આ ચેનલમાં ધોરણ સાત સામાજિક વિજ્ઞાન વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયનું સોલ્યુશન મૂકી દીધેલ છે તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ જોઈએ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના એક બે વાક્યોમાં ઉત્તર આપો તેમાં પહેલો સવાલ છે બંગાળના પ્રથમ નવાબનું નામ શું હતું તો જવાબમાં લખશું બંગાળના પ્રથમ નવાબનું નામ સિરાજ ઉદ્દોલા હતું બીજો સવાલ છે રણજીતસિંહ કયા શીખ સમૂહમાંથી આવતા હતા તો જવાબમાં લખશું રણજીત સિંહ નામના શીખ સમૂહમાંથી આવતા હતા ત્યારબાદ તેમાં ત્રીજો સવાલ છે પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું તો જવાબમાં લખશો પાણીપતનું ત્રીજું યુદ્ધ મરાઠાઓ અને ઈરાનના શાહ અહમદ શાહ અબ્દાલી વચ્ચે થયું હતું ચોથો સવાલ છે જયપુરની સ્થાપના કોણે કરી હતી તો જવાબમાં લખશું જયપુરની સ્થાપના રાજા સવાઈ જયસિંહે કરી હતી ત્યારબાદ જે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો તેમાં પહેલો સવાલ છે અઢારમી સદીના ભારતની રાજકીય

રણજીતસિંહના અવસાન પછી અંગ્રેજોએ ઈસવીસન અઢારસો ઓગણપચાસમાં શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું આમ અઢારમી સદીમાં ભારતની પ્રાદેશિક સત્તાઓ લાંબા સમય સુધી શાસન કરી શકતી નહોતી તેથી ભારતમાં બ્રિટિશ શાસકોને સત્તા જમાવવા મોકળું મેદાન મળી ગયું ત્યારબાદ તેમાં બીજો સવાલ છે પેશવા બાજીરાવ પ્રથમ ની સિદ્ધિઓ જણાવો તો જવાબમાં લખશું પેશવા બાજીરાવ પ્રબળ યોદ્ધા ચતુર રાજનીતિજ્ઞ નિડર હોશિયાર અને મહત્વાકાંક્ષી હતા તેણે અનેક મુઘલ પ્રદેશો જીતી લઈ મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો તેમણે માળવા ગુજરાત અને બુંદેલખંડ જીતી લીધા હતા હૈદરાબાદના નિઝામને પણ હરાવ્યો હતો તેણે જંજીરાના સીડીને હરાવી તેની પાસેથી કેટલાક કિલ્લા મેળવ્યા હતા આમ પેશવા બાજીરાવ પ્રથમે મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં ફેરવી દીધું તેણે પોતાની કુનેથી રાજ્યમાં શાંતિ અને સલામતી જાળવ્યા હતા આ બધી સિદ્ધિઓને કારણે તે મરાઠા ઇતિહાસમાં મહાન પેશવા તરીકે ઓળખાય છે ત્યારબાદ તેમાં ત્રીજો સવાલ છે સવાઈ જયસિંહનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન સ્પષ્ટ કરો તો જવાબમાં લખશું

સ નવ મુ છે બહાદુર શાહ જફર ત્ય ઈસવીસન અઢારસો સાડત્રીસ થી ઈસવીસન અઢારસો સત્તાવન ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને સાચો ઉત્તર લખો તેમાં પેલું છે ઈસવીસન સત્તરસો સાતમાં નીચેનામાંથી કયા મુઘલ બાદશાહનું અવસાન થયું હતું તો જવાબમાં આવશે વિકલ્પ ડી ઔરંગઝેબ ત્યારબાદ તેમાં બીજું છે નીચેનામાંથી કયા શીખ સરદારે મુઘલો વિરુદ્ધ બળવો કર્યો હતો તો જવાબમાં આવશે વિકલ્પ સી બંદા બહાદુર ત્યારબાદ તેમાં ત્રીજું છે ભારતમાં કોણે વેદ શાળાની સ્થાપના કરી હતી તો જવાબમાં આવશે વિકલ્પ બી સવાઈ જયસિંહે ત્યારબાદ તેમાં ચોથું છે નીચેનામાંથી પ્રથમ પેશવા કોણ હતા તો જવાબમાં આવશે વિકલ્પ એ બાલાજી વિશ્વનાથ તો વિદ્યાર્થી મિત્રો તમે આ સોલ્યુશન જોયું સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો